આવો આપણે પ્રભુના નામને ધન્યવાદ આપીએ પ્રભુનો આભાર માનીએ કે આજનો નવો દિવસ એટલે કે સાતમી ફેબ્રુઆરી બે હજાર બાવીસ અને સોમવારનો દિવસ પ્રભુએ આપણા જીવનમાં બતાવ્યો છે તો આપણે પ્રભુનો આભાર માનીએ છીએ આજે જે પ્રશ્ન આપણે જોવાના છીએ કે તો પ્રેરિતના કૃત્ય તેનો પંદરમો અધ્યાય અને દસમી કલમ પ્રેરિતના કૃત્ય પંદરમો અધ્યાય દસમી કલમ દેવનું પરીક્ષણ કેમ કરો છો તમે દેવનું પરીક્ષણ કેમ કરો છો આ પ્રશ્ન એ પ્રભુના વચનોમાં જે લખવામાં આવ્યો છે એ પ્રમાણે કે જ્યારે મંડળીમાં તારણ પામવા સંબંધીનો એક પ્રશ્ન ઊભો થયો કોણ તારણ પામી શકે તો મુસાના નિયમશાસ્ત્ર પ્રમાણે જે લખવામાં આવ્યું છે કે સુન્નત જેની કરવામાં આવે તે જ તારણ પામે સુન્નત જેની થઈ હોય એને જ તારણ પામવાનો અધિકાર મળે અથવા એ તારણ પામી શકે આના સંબંધી ઘણી બધી ચર્ચા થઈ ત્યારે નક્કી કરવામાં આવ્યું કે બારનાબાસ પાઉલ અને પિત્તર યરૂમમાં જાય અને આ પ્રશ્નનો યોગ્ય ઉકેલ લઈને આવે ત્યારે આ ત્રણ સેવકો યરૂશાલેમમાં ગયા અને ત્યાં તેમણે જે રજૂઆત કરી કે વિદેશીઓમાં સુવાર્તા લઈ જવા માટે પિત્તર કહે છે મને પ્રભુએ પસંદ કર્યો પહેલાં સૌદર્શન દ્વારા કન્યાલચના ત્યાં ગયો સુવાર્તા આપી પવિત્ર આત્માનું દાન ત્યાં મળ્યું વિદેશીઓને એ બધી બાબત તો ઈશ્વર પક્ષપાતી નથી દેવ પક્ષપાતી નથી દેવે તો વિદેશીઓને પણ પવિત્ર આત્માનું દાન આપ્યું એમને પણ સુવાર્તા આપવાનો આદેશ આપણને આપ્યો તો પછી આપણે માણસો તરીકે શા માટે આ સુન્નતનો કાયદો તેમના પણ લાવીએ સુન્નતના સુન્નતની શા માટે આપણે આશા રાખીએ તો આ સુન્નતનો કાયદો ન હોવો જોઈએ તારણ પામવા માટે સુન્નતની જરૂર નથી પણ પ્રભુની કૃપાની જરૂર છે ત્યારે પિત્તરે આ પ્રશ્ન કરેલો લોકોને આગેવાનોને કે તમે શા માટે દેવનું પરીક્ષણ કરો છો દેવ તો પક્ષપાતી છે નહીં દેવ તો કૃપાથી તારણ આપે છે જે કોઈ વિશ્વાસ કરે તેને તારણ મળે છે દેવની ઈચ્છા વિદેશીઓને તારણ આપવાની છે બે સુન્નતિ લોકોને પવિત્ર આત્માનું દાન આપ્યું છે તો આપણે આ યહૂદીઓનો કાયદો જેની યહૂદીઓ ઝૂંસરી તરીકે ઓળખતા હતા તો શા માટે આવી ઝૂંસરી તેમના પર મૂકવી જોઈએ આ નિયમ વિદેશીઓને માટે લાગુ ના કરો એવું તારણ કાઢવામાં આવ્યું પિત્ત એવું શીખવવા માંગતો હતો કે તારણ એ સુન્નત દ્વારા થાય સુન્નત જેની થઈ હોય એને તારણ મળે એવું નથી પણ દેવની કૃપા છે સારા કાર્ય કરવાથી તારણ મળતું નથી સુન્નત કરવાથી તારણ મળતું નથી પણ દેવની કૃપાથી તારણ મળે છે આ પ્રશ્ન યરુશાલેમની પહેલી કોન્ફરન્સમાં ચર્ચા કરવામાં આવી અને ત્યાર પછી નક્કી કરવામાં આવ્યું કે હવે આવો કોઈ નિયમ લાગુ કરવામાં આવશે નહીં એટલે દેવનું પરીક્ષણ તમે કેમ કરો છો દેવ ઈચ્છે છે કે એમને તારણ આપવું છે દેવ ઈચ્છે છે કે એમને તેમના પોતાના બાળકો તરીકે સ્વીકાર કરવો છે તો આપણે શા માટે મૂસાના નિયમશાસ્ત્રનો નિયમ બતાવીને એ ઝૂસરી એમના પર મૂકીએ આવું કરવાની જરૂર નથી તમે દેવનું પરીક્ષણ કરશો નહીં આ પ્રશ્ન ઘણી બધી વખતે કેટલાક એવા પ્રશ્નો દ્વારા મંડળીઓમાં પક્ષ પડતા હોય મંડળીઓમાં વિવાદ થતા હોય પણ પ્રભુનું વચન કહે છે દેવનું પરીક્ષણ કરશો નહીં આ પ્રશ્ન સમજવામાં પ્રભુ તેના આત્માની દોરવણી આપે પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ આજના દિવસને માટે આજનો પ્રશ્ન જે પિત્તર દ્વારા યરુસલમમાં પ્રશ્નની રજૂઆત કરવામાં આવી શા માટે તમે દેવનું પરીક્ષણ કરો છો અને એ જ બાબત આજે સમજવામાં તમે અમારા બધાની સહાય કરો તમારા હાથોમાં સોંપાઈએ છીએ પ્રભુ વિષ્ણુના નામે સાંભળોને માન્ય કરો આમેન